વાત અમદાવાદના જર્જરિત પુલની, સાબરમતી નદીના શાસ્ત્રી બ્રિજની વાત છે, જે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યું છે. વિશાલા અને નારુલ વચ્ચે આવેલ બ્રિજ પરથી દિવસભર અનેક વાહનો પસાર થાય છે, પણ બ્રિજની રેલિંગ તૂટી જતા વાહન ચાલકોના માથે હવે જીવનું જોખમ તોળાઈ રહ્યું હોય તેવું કહી શકાય. અને બ્રિજની રેલિંગ તૂટતા એનએચએઆઈની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. તો સમગ્ર મામલે એએમસી દ્વારા જણાવવામાં આવ્યું છે કે બ્રિજની સ્થિતિ અંગે અમે અનેક પત્રો લખી એનએચએઆઈને જાણ કરી છે, તેમ છતાં કોઈપણ સમારકામને લઈને કાર્યવાહી હજી શરૂ નથી થઈ. વધુ વિગત સાથે અર્પણ કાયદાવાલા જોડાયા છે આપણી સાથે. અર્પણ, જે રીતે આ ખખડધજ પુલ છે તેને લઈને રજૂઆત પણ કરાઈ છે એનએચએઆઈને અને કોઈ કાર્યવાહી નથી થઈ, કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ, શું છે વિગત? ખૂબ ખૂબ જ ગંભીર વાત કહી શકાય, કારણ કે જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના હસ્તક આવતો આ વિશાલાથી નારોલની વચ્ચેનો જે શાસ્ત્રી બ્રિજ તરીકે ઓળખાતો આ પુલ છે, ત્યાં દિવસ દરમિયાન હજારો લાખોની સંખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. આપણે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે બ્રિજની જે રેલિંગ છે તે ક્ષતિગ્રસ્ત થયેલી છે, કોઈ અકસ્માત થયો હશે તેના કારણે થયેલી છે, પરંતુ એનએચઆઈના જે અધિકારીઓ છે, જે તંત્ર છે, તે આ અંગે કેટલું બેદરકાર છે તે દેખાઈ આવે છે. આ અંગે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમનું કહેવું છે કે આ બ્રિજના રખ રખાવની અને તેની સંપૂર્ણ જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે, અને આ બાબતે તેમના તરફથી અનેકવાર પત્ર પણ લખવામાં આવ્યા છે તેના મેન્ટેનન્સ માટે, પરંતુ નેશનલ ઓથોરિટીના જે અધિકારીઓ છે તે આ બાબતે ધ્યાન આપતા નથી. એટલે જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી કહી શકાય કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જ કહી શકાય, કારણ કે આ જવાબદારી તેમની જ છે. જી અર્પણ, આભાર આપનો વિગત માટે. તો અધિકારીઓ ગંભીરતાથી નથી લઈ રહ્યા આ ઘટનાને, જો કે દુર્ઘટના સર્જાય ત્યારે જવાબદાર કોણે સવાલ.